ભગવાન મુખ બેટરી ઉતરી જશે ને તો સપાટા પડશે તારી મમ્મીના હાથ પર. લો તમારું ટિફિન તૈયાર છે. અરે યાર મારે ટિફિન વિફિન નહીં લઈ જવું આજે. કેમ? હોટલમાં ખાઈ લઈશ જાણે મગજ નાખા નહીં લઈ જવું. કેમ? બહુ રૂપિયા ઉછળી રહ્યા છે તો હોટલમાં ખાવાનું છે. હવે સાચી વાત કહું તને, હમણાંનું છે ને તારા જમવામાં બિલકુલ ઠેકાણું જ નહીં હોતું. અરે સ્વાદ નામની વસ્તુ જ નહીં હોતી. અચ્છા હવે તમને સ્વાદ નામની વસ્તુ નથી હોતી. આ ટુંગની છે ને આ જ જમવાનું જમે છે. હું પણ આ જમવાનું જમું છું. અને મમ્મી પપ્પા આવ્યા હતા ને અઠવાડિયું રહેવા માટે, એ પણ આ જ જમવાનું જમતા હતા. એમને કોઈ પ્રોબ્લેમ નથી થયો અને તમારે સ્વાદ નથી આવતો એમ ને. સીધે સીધું કહો ને કે હોટલમાં ખાવાના જબસ્કા થયા છે. હવે તારે જે સમજવું હોય તે બહાર નહીં લઈ જવું. જા ટિફિન. ના લઈ જવું હોય ને તો કઈ નહીં. હવે આ છીકને પણ હમણાં જ આવવાનું હતું ઓફિસ જવાના ટાઈમમાં. ઓ માય ગોડ, પપ્પાના મોમાંથી સ્વાદ ગયો. પપ્પાને છીક આવી, એનો મતલબ પપ્પા પોઝિટિવ. ઓ માય ગોડ, હવે શું થશે? પપ્પા કેટલાને મળતા હશે? કેટલા લોકોને મળ્યા હશે? એ બધાને ચેપ લાગી જશે તો મારે જ કંઈક કરવું પડશે. અત્યારે જ બધાને ફોન કરીને જણાવી દઉં છું. સૌથી પહેલા તો એમની ઓફિસમાં જ ફોન કરવો પડશે. હેલો, હા હું ટુન્ની બોલું. બોલ ટુન્ની. હા મારા પપ્પા ને છે ને પોઝિટિવ થઈ ગયો છે. હે? પપ્પા થી દૂર રહેજો નહીતર તમને પણ ચેપ લાગી જશે. હવે રમીલા આંટી ને બોલ. બોલ ટુન્ની. હેલો, હા રમીલા આંટી. હા પપ્પા થી દૂર રહેજો, એમને પોઝિટિવ છે. બધાને ફોન થઈ ગયા. કિંજલ, ટુન્ની ક્યાં ગયા બધા? અરે આમ દૂર દૂર કેમ ભાગો છો મારાથી? અરે આ બધું શું છે યાર? અરે હમણાં ઓફિસે ગયો તો ત્યાં મને કહે છે કે આજે તમારી રજા છે. રસ્તામાં જે કોઈ મળે મને જોઈ જોઈને માસ્ક પહેરી પહેરીને ભાગે છે. અરે હું તો કઈ યાર પોઝિટિવ છું. હા તો પોઝિટિવ જ છો તમે. શું? અરે પણ તને કીધું કોને કે હું પોઝિટિવ છું? લો આખા ગામને ખબર છે ને તમને નથી ખબર કે તમે પોઝિટિવ છો? અરે અત્યાર સુધીમાં 100 જણના મારી પર ફોન આવી ગયા કે સંદીપભાઈનું ધ્યાન રાખજો, સંદીપભાઈની સારવાર કરાવજો. અરે યાર હમણાં 2 દિવસ પડતો મેં રિપોર્ટ કરાયો, આ રિપોર્ટ પણ મારો નોર્મલ આવ્યો છે. બતાય આમાં પોઝિટિવ. અરે એ રિપોર્ટ તો અમુક ટાઈમ ખોટા પણ આવે છે. સારું ચાલ, તું એવું કે છે ને કે હું પોઝિટિવ છું તો મને એક પણ નામ આપ, તને કોને કીધું? લો આ તમારા જ પેલા રમીલા બેને મને કીધું. રમીલા બેને કીધું તને? હમણાં ખબર પડશે, હમણાં જ ફોન કરું છું એમને. હેલો રમીલા બેન. બોલો સંદીપભાઈ. રમીલા બેન તમને ખબર કેવી રીતે પડી કે હું પોઝિટિવ છું?
સંદીપ ભાઈ આ મજાણિયા ના બનો. આખા ગામને ખબર છે કે તમે પોઝિટિવ છો. આ બધી ઇન્ક્વાયરી કર્યા વગર તમે તમારી સારવાર કરાવો અને આમ આખા ગામમાં છે ને ફરિયા ના કરો. ઘરમાં તમારે નાની છોકરી છે, એને ચેપ લાગી જશે તો. અરે રમીલાબેન, મેં તો બે દિવસ પહેલા રિપોર્ટ કઢાયા અને રિપોર્ટ પણ નોર્મલ આવ્યા. ખાલી મને એટલું કોને એનું નામ આપો ને કે તમને કીધું કોણે. તમારે સાંભળ્યું છે કે મને કોને કહ્યું? હા, ખુદ તમારી ટુન્નીએ કહ્યું. શું ટુન્નીએ? હવે તમારી ટુન્ની પણ જુઠ્ઠી. ટુન્ની, આ રમીલા આંટીને ફોન તે કરીને કીધું કે હું પોઝિટિવ છું. હા પપ્પા, રમીલા આંટીને નહીં, બીજા 100 જણને ફોન કરીને મેં કીધું તું કે મારા પપ્પા પોઝિટિવ છે, તો તમે એમનાથી દૂર રહેજો નહીંતર તમને પણ ચેપ લાગી જશે. એમ તો તને ખબર કેવી રીતે પડી કે હું પોઝિટિવ છું? કેમ પપ્પા, સવારે તમારા મોઢામાંથી સ્વાદ નતો જતો આવ્યો અને છીકા છીક માટી હતી. અરે ટુન્ની, આ તારી મમ્મીના ખાવામાં સ્વાદ નથી રહ્યો એમ હું કહેતો હતો. અરે છીકની વાત કરે છે ને તો સવારે ફક્ત એક જ છીક આવી છે મને, એ પછી આખો દિવસ એક પણ છીક નથી આવી. એ બધું હું કઈ ના જાણું, તમે પોઝિટિવ છો એટલે છો. સમજ્યા મિસ્ટર સંદીપ કુમાર? સંદીપભાઈ નામ તમારું છે? હા. કેમ ભાઈ, તમારો રિપોર્ટ પોઝિટિવ હોવા છતાં આખા ગામમાં ફરો છો? અરે સાહેબ, કોણે કીધું પોઝિટિવ આવજો? આ બે દિવસ પહેલા રિપોર્ટ કઢાવ્યો છે, રિપોર્ટ પણ નોર્મલ આવ્યો છે મારો. અરે ભાઈ, મારે તો 100 ફોન આવી ચૂક્યા છે કે તમારો રિપોર્ટ પોઝિટિવ છે. અરે પણ સાહેબ. અરે અરે કઈ નહીં, બે દિવસ પહેલા રિપોર્ટ કઢાયો તો ને, અત્યારે બીજો કઢાવવાનો છે. ચલો. અને હા બેન, એક નહીં બે રિપોર્ટ કાઢજો, એમના મોમાંથી છે ને સ્વાદ જતો રહ્યો છે. અને હા આંટી, એમને પાછી છીકા છીક પણ થાય છે. ભાઈ માસ્ક પહેરો પહેલા. હા સાહેબ.